છોટાઉદેપુર જિલ્લાના બોડોલી તાલુકાના અંતિયાર એવા છેવાડે આવેલા જણગામ અને પંચમહાલ તાલુકાના જાંબુગોડા અભયારણ્યમાં પર્વતની હારમાળા વચ્ચે પ્રકૃતિની નયન રમણીયની ગોદમાં બિરાજમાન શ્રી જંડ હનુમાન દાદા દર્શન આજે પવિત્ર શ્રાવણ માસના છેલ્લા શનિવારે હોય લાખોની સંખ્યામાં હનુમાન ભક્તો દાદાના દર્શને ઉમટી પડી દાદાના દર્શનનો લાભ લઈ ધન્યતા અનુભવી હતી. છોટાઉદેપુર જિલ્લાના બોડેલી તાલુકાના અંતરિયાર એવા છેવાડે આવેલા જણગામ અને પંચમહાલ તાલુકાના જાંબુગોડા અભયારણ્યમાં પર્વતોની હારમાળા વચ્ચે પ્રકૃતિની નયન રમ્ય ગોદમાં બિરાજમાન શ્રી જન હનુમાન દાદાના દર્શન આજે પવિત્ર શ્રાવણ માસનો છેલ્લો શનિવાર હોય લાખોની સંખ્યામાં હનુમાન ભક્તો દાદાના દર્શન ઉમટી દાદાના દર્શનનો લાભ લઈ ધન્યતા અનુભવી હતી. આચ્છાદિત વનરાજી વચ્ચે એક જ રેતીના પથ્થરમાંથી કોતરાયેલ સ્વયંભૂ પ્રગટ થયેલી 18 ફૂટની લંબાઈવાળી ભારતભરમાં દુર્લભ એવી અને તેમાંય હનુમાન દાદાના ડાબા પગની નીચે દબાયેલ શ્રી શનિદેવની પ્રતિમાવાળી શ્રી જંડ હનુમાન દાદાની પ્રતિમા હનુમાન ભક્તો માટે ખરેખર આસ્થા અને શ્રદ્ધાનું પ્રતીક હોય. ના દિવસોએ ભક્તજનો દર્શનાર્થે આવતા જ હોય છે, પરંતુ પવિત્ર શ્રાવણ માસના છેલ્લા શનિવારે તો હનુમાન ભક્તો શ્રદ્ધાળુઓનું જાણે કીડિયારું ઉભરાયેલું જોવા મળે છે. આજે શ્રાવણ માસનો છેલ્લો શનિવાર હોય પ્રતિ વર્ષની જેમ અહીંયા મેળો ભરાયો હતો, જેમાં છોટાઉદેપુર જિલ્લામાંથી જ નહીં પરંતુ સમગ્ર ગુજરાત રાજ્યની સાથે સાથે આસપાસના મધ્યપ્રદેશ, મહારાષ્ટ્ર અને રાજસ્થાન જેવા રાજ્યોમાંથી પણ ભાવિક ભક્તજનો ઉમટી પડ્યા હતા. સમગ્ર રસ્તા પર શ્રદ્ધાળુઓની ભારે ભીડ જામી હતી, ત્યારે છોટાઉદેપુર જિલ્લા પોલીસ તંત્ર દ્વારા શ્રદ્ધાળુઓનો વાહન પાર્કિંગ સુંદર વ્યવસ્થા ઊભી કરી હતી. સર્વે ભાઈ ભક્તોને જય જય શ્રી રામ. શ્રાવણ મહિના છેલ્લા શનિવારે અમે છેલ્લા 17 વર્ષથી અહીંયા સેવા આપીએ છીએ. અમને જે સેવા આપતા હોય કે વડીલોને, મારા ફ્રેન્ડ્સ લોકોને અને તમામ હનુમાન ભક્તોને જય દિલથી કહું છું. આજે અમારી જે સેવા છે એ અખંડ છે. અહીંયા છેલ્લા અમે 17 વર્ષથી આપીએ છીએ. અહીંયા એપ્રોક્સ 5 લાખથી પણ વધારે પબ્લિક આવે છે. છેલ્લા શનિવારે અમે અમારું 20,000-40,000થી વધારે ભક્તોને થવડાવવાનું ટાર્ગેટ રાખીએ છીએ. અમે દર વર્ષે કંઈક ને કંઈક અલગ કરતા હોય છે. આ વખતે અમે પૂરીબાજી કરી છે, ગયા વર્ષે અમે મૂળિયો કર્યો હતો ભરારી, આ વખતે અમે સ્વામિનારાયણ મંદિરની જે લોટની પૂરી આવે એ અને બટાકાની સુધી ભાજી કરી છે. આ જંડગામ છે, અહીંયા અભયારણ્ય આવેલું છે. અભયારણ્યમાં જન હનુમાનજી માતાનું મંદિર, હનુમાનજીનું મંદિર છે. એ હનુમાનજીનું મંદિર વર્ષો જૂનું પુરાણું છે. આ ગામના નામ પરથી ગામનું નામ પાડવા આવેલું છે. અહીંયા ભીમ અર્જુનને બધા અજ્ઞાતવાસ વખતે આવેલા તે વખતનું આ મંદિર છે. અહીંયા આપણે કે અર્જુને તીર મારીને પાણી કાઢેલો તે કૂવો છે અને પાછળ ભીમની ઘંટી છે. ભક્તજનોને સરળતા અને સહજતાપૂર્વક દર્શનનો લાભ મળે તેવી તકેદારી રાખવામાં આવી હતી. સંખ્યામાં ઉમટી પડેલા હનુમાન ભક્તો માટે સ્થાનિક ગ્રામજનો તેમજ આસપાસના ગામોમાંથી માત્ર ને માત્ર ભક્તજનો સેવા માત્ર અના આશય સાથે આવતા વિવિધ યુવક મંડળો, સેવાભાવી સંસ્થાઓ દ્વારા આખાય રસ્તા પર ભક્તજનો શ્રદ્ધાળુઓ માટે પીવાના પાણીની સાથે સાથે છાશ, ચા, નાસ્તો, પ્રસાદીની પણ પ્રતિ વર્ષની જેમ ખૂબ જ સુંદર પંડાલો ઊભા કરી વ્યવસ્થા કરવામાં આવી હતી, જેનો લાભ પણ શ્રદ્ધાળુઓએ લીધો હતો. ગઈકાલે શુક્રવારની રાત્રિથી અહીં જંડ હનુમાન ખાતે પગપાળા યાત્રાળુઓનું સંગો સાયકલ સવાર ભક્તો આવવાના શરૂ થઈ ગયા હતા અને રાત્રિથી જ આખા રસ્તા પર હનુમાન ચાલીસા ગુંજી ઉઠતા વાતાવરણ હનુમાનમય બન્યું. આજે પવિત્ર શ્રાવણ માસના છેલ્લો શનિવાર હોય શુક્રવારની રાત્રિથી જ જાંબુગોડાથી શ્રી જંડ હનુમાન દાદાના મંદિર સુધી 11 કિલોમીટરના માર્ગ પર મોટરસાયકલનો તેમજ નાની મોટી ગાડીઓ સાથે ઓટો રિક્ષા, છકડો રિક્ષા, ટ્રેક્ટરો તેમજ પગપાળા યાત્રાળુઓની અવર જવર શરૂ થઈ ગઈ હતી. અત્રે ઉલ્લેખનીય છે કે આ વખતે શુક્રવાર અને શનિવાર એમ બંને દિવસો મેઘરાજાએ યાત્રાળુઓ શ્રદ્ધાળુઓ પર રહેમ રાખતા વરસાદ ન વરસતા ગત વર્ષની સરખામણીમાં શ્રદ્ધાળુઓ ભક્તજનોની સંખ્યામાં નોંધપાત્ર વધારો જોવા મળ્યો હતો.
मैं यहाँ से करीबन 10-15 साल से आ रहा हूँ। 2005 में पहली बार आया था। तब से जो मंदिर है वो अभी का वैसा ही वैसा है, बट उन्होंने काफ़ी अपग्रेड किया हुआ है। यहाँ पे देखने के लिए मंदिर है हनुमान जी का, वहाँ पे आप दर्शन कर सकते हो। ऊपर जब जाते हो तो भीम की घंटी है, वो देखने लायक अच्छी चीज़ है। उसके अलावा एंसेंट मंदिर है, एक शंकर भगवान का है और दूसरा एंसेंट है, ठीक है, वो यहाँ पे अच्छे से देखने लायक है। आज ना जैन हनुमान मंदिर ना मेरा नहीं अंदर गया वर्षे आश्रय लगभग 4-4.25 लाख पब्लिक थी थी। आ वर्षे पण एटलो ज माहौल चालू छे। जैन हनुमान मंदिर वर्षो जूनू छे, પ્રાચીન વખતનું, અને 18 ફૂટની સ્વયં મૂર્તિ છે, અને અહીંયા આગળ પાણીનો કુંડ પણ ચાલુ રહે છે। શ્રદ્ધાળુઓની સંખ્યાની વાત કરીએ તો સવારના 11 કલાક સુધી લગભગ 1 લાખ જેટલા હનુમાન ભક્તો એ દાદાના દર્શન લાભ લીધો હતો અને મેળાનો આનંદ માણ્યો હતો। ત્યારે હજી પણ શ્રદ્ધાળુઓનો ઘસારો અવિરત ચાલુ જ જોવા મળ્યો હતો। પવિત્ર શ્રાવણ માસની શરૂઆતથી જ આજ દિન સુધીમાં લગભગ 4 લાખ ઉપરાંતની સંખ્યામાં હનુમાન ભક્તો શ્રી જન હનુમાન દાદાના દર્શનનો લાભ લીધો હશે તેમ કહેવાય, અતિશયોક્તિ નહીં કહેવાય। શ્રી જન હનુમાન દાદા જ્યાં બિરાજમાન છે એ જાંબુઘોડા અભયારણ્યના વિશાળ સાથે એક અતિ પૌરાણિક અને ઐતિહાસિક વાત છે। એની વાત કરીએ, વન તરીકે ઓળખાતા આ વિસ્તારમાં મહાભારત યુગના સમયે પાંડવોને વનવાસ થયો હતો ત્યારે તેઓએ તેમના વનવાસ દરમિયાન આ વિસ્તારમાં રોકાયા હશે તેવી પણ એક માન્યતા છે, અને તેના પુરાવા રૂપે હનુમાન દાદાની પ્રતિમાથી થોડે દૂર દ્રૌપદીજીને પાણીની તરસ લાગતા અર્જુને જમીનમાં તીર મારીને પાણીનું ઝરણું વહેતું કર્યું હતું। તેની સાથે સાથે થોડેક દૂર ભીમની ઘટી તરીકે પ્રચલિત બનેલી વિશાળકાય ઘંટી તેમજ આસપાસમાં આવેલા શિવ મંદિરો તેમજ વિવિધ પૌરાણિક પ્રતિમાનો આવેલી છે, જે નિહાળવાનો આનંદ પણ શ્રદ્ધાળુઓએ લીધો હતો। આજે શ્રાવણ માસનો છેલ્લો શનિવાર હોય, દાદાના દર્શન માટે આવતા લાખો શ્રદ્ધાળુઓને કોઈ તકલીફ ઊભી ન થાય તે માટે મંદિર સુધી દરેક ભક્તજનો પહોંચી શકે તે માટે છોટાઉદેપુર જિલ્લા પોલીસ વડા MS ભાભોરની ઉપસ્થિતિમાં તેઓનો સીધો માર્ગદર્શન SP, 2 PI, 14 PSI, 170 પોલીસ હેડ કોન્સ્ટેબલ તથા પોલીસ કોન્સ્ટેબલ, 72 ટ્રાફિક બ્રિગેડના જવાનો અને 108 હોમગાર્ડ જવાનો, મળી કુલ 370 પોલીસ કર્મચારીઓનો ચુસ્ત પોલીસ બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો હતો। છોટાઉદેપુર જિલ્લા પોલીસ તંત્ર દ્વારા આજના દિવસે ટ્રાફિકની કોઈ સમસ્યા ઊભી ન થાય, વરસાદ પડે ત્યારે કોઈ પણ ફસાય નહીં અને કોઈ પણ શ્રદ્ધાળુઓની અસુવિધા ઊભી ન થાય તે માટે એમ્બ્યુલન્સ, ક્રેન, JCB, હાઇડ્રોની પણ વ્યવસ્થા રાખવામાં આવી હતી। આજના દિવસે જાંબુઘોડા પોલીસ તંત્ર દ્વારા અનેક સ્થળો ઉપર પોલીસનો ચુસ્ત બંદોબસ્ત ગોઠવી PSI સતત પેટ્રોલિંગ કરી રહ્યા હતા। અલ્લા રખા પઠાણ, ZSTV, છોટાઉદેપુર।